गुड मॉर्निंग डियर फ्रेंड्स, आज आपणे कॉर्नल लेवल 1 ना एमसीक्यू सॉल्व करवाना छे। आपणे जे नीट अने जेईई नुं मटेरियल दीधुं छे ए मटेरियल ना लेवल 1 ना एमसीक्यू आज आपणे सॉल्व करीशुं। आ एमसीक्यू सॉल्व करता पहेला दरेकने मारी विनंती छे के तमे आखुं चेप्टर एक वखत नजर नाखी जाओ, एना जेटला पण टॉपिक छे, जेटला पण इक्वेशन छे, ए इक्वेशन उपर एना फॉर्मुला बराबर एनो कंसेप्ट एक वखत वाची जाओ, समझी जाओ बराबर ने। त्यार पछी आ एमसीक्यू छे एना सोल्यूशन छे एनी माटे अहींया जे विडियो हुं तमारी माटे बनावुं छुं ए विडियो छे तमे जुओ। कारण के जो तमे आ बधुं कर्या वगर काम करशो तो प्रॉब्लम ई थशे के लेक्चरमां तमे जोई ने सीधो गणी नाखशो बराबर ने, तमे विचारशो नहीं। ओके, तो जेथी पण डिफिकल्टीज આની અંદર ઉદ્ભવતી બરાબર ને, એ ડિફિકલ્ટી પ્રમાણે આપણે આ વિડીયો લેક્ચર તૈયાર કરવા જઈ રહ્યા છે। તો વિડીયો લેક્ચરમાં પહેલાથી એમસીક્યુ આપણે સોલ્વ કરશું બધા। પહેલો જે એમસીક્યુ છે એ એમસીક્યુ કઈ કાર્ય છે કે એક માઇક્રોન અને એક નેનોમીટર નો ગુણોત્તર શું થાય। તો એક માઇક્રોમીટર અને એક નેનોમીટર એનો ગુણોત્તર, મિત્રો માઇક્રો એટલે 10^-6 અને નેનો એટલે 10^-9। માઇનસ 9 ઘાત ઉપર જાય એટલે પ્લસ 9 થાય, તો 9-6 બરાબર થશે 10^+3 બરાબર ને। એ તો આપણો જવાબ છે અને ઓપ્શન છે એ આવશે। બીજો એમસીક્યુ છે એના રકમમાં ભૂલ છે એટલે આપણે એ એમસીક્યુ કેન્સલ કરશું। ત્રીજો એમસીક્યુ જૂલ ઇન્ટુ સેકન્ડ કોનો એકમ છે। જો મિત્રો ઉર્જાનો એકમ જૂલ છે, વેગમાનનો એકમ કુલમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ છે। કોણીય વેગમાન, કોણીય વેગમાન એટલે વેગમાન બરાબર વેગમાન ગુણ્યા લંબ અંતર। આ જે વેગમાન છે એનું પારિમાણિક સૂત્ર થાય m1l1 t-1 અને લંબ અંતર, અંતર એટલે l1, એટલે તમે આનો હિસાબ કરશો તો થશે m1l2 અહીંયા l1 આવશે l2 t-1। ઓકે મિત્રો, અને આપણને એવું કીધું છે કે જૂલ ઇન્ટુ સેકન્ડ, તો જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે જૂલ કોનો એકમ છે, ઉર્જાનો એકમ છે m1l2 t-2, અને સેકન્ડ કોનો એકમ છે t1। બંનેનો તમે હિસાબ કરો તો m1l2 t-1 બરાબર ને। તો જુઓ તમે આ કોણીય વેગમાન તો કદાચ તમને ન ખ્યાલ હોય, આપણે આ કોણીય વેગમાનનો અભ્યાસ ચાકતીમાં કરવાનો છે, પણ સૂત્ર હું તમને અત્યારે તમારી સામે મૂકી દઉં બરાબર ને, તો તમને સૂત્ર ઉપરથી બનાવતા તો આવડે। તો આ બંને નો એકમ કેવો થઈ ગયો, સમાન થઈ ગયો, એટલે જૂલ ઇન્ટુ સેકન્ડ એ કોણીય વેગમાનનો એકમ છે બરાબર। શક્તિ એટલે એને પાવર કહેવામાં આવે બરાબર। ત્યાર પછી ચોથો એમસીક્યુ, નીચે આપેલ કોષ્ટકનો ઉપયોગ કરીને યાદી 1 અને યાદી 2 સાથે સરખાવો। પૃથ્વી અને તારાઓનું અંતર બરાબર એ હંમેશા કિલોમીટરમાં હોય મિત્રો, પેરેલેક્સ મેથડ એટલે કે આપણે જે એક ગ્રહથી બીજા ગ્રહની આપણે જે અંતર દ્રષ્ટિ સ્થાન ભેદની રીત આપણે જોઈ હતી બરાબર ને, એમાં બધા જ એકમો છે એ તમે જોઈ શકો છો કે મોટા અંતરના એકમો છે એ કિલોમીટરમાં હતા। તો અહીંયા જોડકા આપણે જોડવાના છે, તો એની સામે ઓપ્શન આવશે 5, એટલે એની સામે આવશે 5 નંબર કિલોમીટર બરાબર ને। પૃથ્વી અને તારાઓનું વચ્ચેનું અંતર કિલોમીટરમાં છે। ઘનમાં આંતરિક આણ્વીય અંતર બરાબર ને, ઈ ફર્મીમાં અપાય છે બરાબર ને। અચ્છા, જે ઘનમાં આંતરિક આણ્વીય અંતર એટલે સપોઝ કે હું તમને એમ કહું કે કોઈ પણ ઘન હોય બરાબર ને, એના અણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય, તો એના બે કેન્દ્ર વચ્ચેનું અંતર છે બરાબર ને, ઈ હંમેશા ફર્મી મીટર જેટલું હોય, એટલે 10^-15 જેટલું હોય છે બરાબર ને, એટલે બી ની સામે ઓપ્શન આવશે 4। ત્યાર પછી ન્યુક્લિયસનું કદ,
तो न्यूक्लियस नु जे कद छे એ હંમેશા એમસ્ટ્રોંગ માં વપરાય. એક એમસ્ટ્રોંગ બરાબર 10^-10 મીટર બરાબર ને. જયારે ન્યુક્લિયસ ચેપ્ટર 12મા ધોરણમાં તમે ભણશો ત્યારે આનો ઉપયોગ ફરીવાર આવશે. ત્યાર પછી ડી, ઇન્ફ્રારેડ કિરણની તરંગ લંબાઈ. ઇન્ફ્રારેડ કિરણની તરંગ લંબાઈ છે हमेशा माइक्रोन. माइक्रोन एटले बीजू काई नहीं, 10^-6 बराबर. एटले ई जे छे ई माइक्रोन नो कहे छे. तो हवे आ बधी परिस्थितिओने जोता आपणो ऑप्शन ए आवे छे, बराबर के नहीं. ओके, पछी पाछमो एमसीक्यू जोईए आपणे. नीचे आपेल भौतिक राशि कोने योग्य एकम थी दर्शावी शकाती नथी. एटले आ बधी राशिओमांथी एक नो एकम छे ए खोटो छे. हवे स्ट्रेस अने स्ट्रेन तमारे भणवामां नथी आव्युं बराबर ने, पण स्ट्रेस अपॉन स्ट्रेन छे बराबर ने. एनो एकम न्यूटन प्रति मीटर स्क्वायर थाय. पृष्ठताण छे, पृष्ठताण एटले एकम लंबाई दीठ लागतुं बळ, जेनो एकम न्यूटन प्रति मीटर थाय. ऊर्जा, ऊर्जा नो एकम शुं थशे. પાંચમો એમસીક્યુ તમે જોઈ શકો છો, ઉર્જાનો એકમ છે એ જૂલ થાય બરાબર ને. કાં તો આપણે લખવું હોય તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય બરાબર ને. ઉર્જા એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ માટે આપણે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તમે જોઈ શકો છો કે ઉર્જા જે એકમ દર્શાવ્યું છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ છે. અને મિત્રો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ છે એ એકમ વેગમાનનો છે, એટલે અહીંયા ઓપ્શન જે છે એ ઓપ્શન ખોટો છે બરાબર ને. એટલે કે ઉર્જાનો એકમ ન આવે. પછી ત્યાર પછી છઠ્ઠો એમસીક્યુ, નીચેના પૈકી કયો સમયનો એકમ નથી. સમયનો એકમ નથી એવું પૂછ્યું છે, ધ્યાન રાખજો. સમયનો એકમ નથી, ઓપ્શન બી આવશે લીપ યર બરાબર ને. આપણે લીપ યર છે એ દર 4 વર્ષે આવે છે બરાબર ને. પણ એ જે આપણે ગણતરી કરવાની છે એ સમય કે એના સેકન્ડ મુજબ આપણે એની ગણતરી કરવાની નથી બરાબર. માઇક્રો સેકન્ડ સમયનો એકમ છે, લીપ વર્ષ સમયનો એકમ નથી, સેકન્ડ પણ સમયનો એકમ છે. અને ચંદ્રમાસ એટલે ચંદ્ર જયારે પોતાની બે કળા પૂરી કરે એટલે 29.531 દિવસ. ચંદ્ર છે એ આટલા દિવસની અંદર પોતાની કળા પૂર્ણ કરે છે, એટલે એવું કહી શકાય કે એક આખું ચક્કર પૂર્ણ કરે છે બરાબર ને. એટલે કે પેલા પૂનમ હોય તો પૂનમ થી પાછું અમાસ ને અમાસ થી પાછું ધીમે ધીમે એની કળા વધતી જાય પાછું પૂનમ. એની માટે જે દિવસ જોઈએ છે એ દિવસને ચંદ્રમાસ કહેવામાં આવે છે અને એ દિવસ 29.531 જેટલો છે બરાબર ને. એટલે એ પણ સમય છે. હેલો, છઠ્ઠામાં ઓપ્શન બી આવશે. ત્યાર પછી સાતમો એમસીક્યુ આપણે જોઈએ. સાતમો એમસીક્યુ છે, નીચેનામાંથી કયો અંતરનો સૌથી નાનો એકમ છે. હવે મિત્રો અહીંયા મિલીમીટર છે બરાબર ને. આપણે જોઈએ, ચલો મિલીમીટર કે 10^-3 એમસ્ટ્રોંગ છે બરાબર ને. તો એમસ્ટ્રોંગ બરાબર થશે 10^-10 મીટર. અને ફર્મી છે તો અહીંયા ફર્મી માટે આપણે લખી શકીએ 1 ફર્મી મીટર બરાબર 10^-15 મીટર. અને ત્યાર પછી મીટરની જ વાત કરીએ બરાબર ને, તો અહીંયા 1 મીટર છે. ઓકે, તો સૌથી નાનો એકમ એટલે જેની માઇનસમાં ઘાત વધારે હોય સૌથી નાનો એકમ થાય. તો અહીંયા માઇનસમાં ઘાત કોની વધારે છે, ફર્મી મીટરની છે. તો 10^-15 મીટર. ઓકે, તો બધા રિલેશન મેં દર્શાવ્યા છે. આ રિલેશન આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ બરાબર ને, તો જ આપણને આ વસ્તુ આવે. ઓકે મિત્રો, આગળ નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે બરાબર કે નહીં. આઠમો એમસી, એક કેલ્વી બરાબર 4.18 જૂલ. આ સંબંધ સાચો છે બરાબર ને.
एक एमस्ट्रॉम बराबर पण संबंध साचो छे, एक एमस्ट्रॉम बराबर 10^-10 मीटर। ત્યાર પછી એક મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, હવે આ સમજવાનું છે। ખરેખર જે બંને કણો ભેગા થઈને જ્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર ને, સૂર્યમાં જે પ્રોટોન પ્રોટોનની જે ચક્રીય પ્રક્રિયા છે એને કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવવામાં આવે છે। અને મેગા એટલે 10^6 ઈ એટલે એની કિંમત, આપણને તમે 10મા ધોરણમાં આવી ગયું છે, વિદ્યુત ભાર 1.6 એને ગુણ્યા 10^-19, તો હિસાબ કરીએ આપણે તો 1.6 એને ગુણ્યા 10^-19 અહીંયા હિસાબ કરીએ તો -13 થાય। ઓકે, તો આપણો જે જવાબ છે એ 1.6 × 10^13 આપણો સાચું આવી ગયું, બરાબર ને। તો છેલ્લો ઓપ્શન ચેક કરીએ આપણે, એક ન્યૂટન બરાબર આ ખબર હોવી જોઈએ 10^-5 ડાયું। મિત્રો આ ખોટું છે, ન્યૂટન મોટો એકમ છે, બરાબર ને, એમકેસ એકમ છે, ડાયન છે સીજીએસ એકમ છે, નાનો છે, બરાબર કે નહીં। તો અહીંયા 10^5 આવવું જોઈએ, સાચું શું છે, એક ન્યૂટન બરાબર 10^5 ડાયું। ઓકે મિત્રો, તો આ રીતે આપણો ઓપ્શન છે એ જવાબ આમ ડી આવે છે, બરાબર ને, સંબંધ ખોટો છે એવું આપણને કીધું છે। નીચેનામાંથી કયો લંબાઈનો એકમ નથી? મિત્રો લંબાઈ એટલે તમે જુઓ, વિચાર કરો કે માઇક્રોન છે એટલે 10^6 પ્રકાશ વર્ષ છે, બરાબર ને, એમસ્ટ્રોમ છે એ પણ લંબાઈનો એકમ છે, રેડિયન છે એ લંબાઈનો એકમ નથી, બરાબર ને, રેડિયન છે એ સમતલ કોણ અને ઘન કોણનો એટલે કે ખૂણાનો એકમ છે, બરાબર ને, એટલે ઓપ્શન છે એ ડી આવશે। ત્યાર પછી 10મો જોઈએ આપણે, એક કિલોવોટ કલાક એટલે 1 kWh, એમસીક્યુ નંબર 10, એક કિલોવોટ અવર ને આપણે જૂલમાં ફેરવવાના છે। મિત્રો આ જે એકમ છે ને એ એકમ પાવર નો એકમ કહી શકાય, બરાબર ને, કિલોવોટ ઇન્ટુ અવર, બરાબર, એટલે કે આમ તો ઉર્જાનો એકમ થાય, બરાબર ને, કિલોવોટ, હવે એને આપણે જૂલમાં ફેરવવાનું છે। તો મિત્રો જૂલમાં કેમ ગણતરી કરવી? મોટે ભાગે તમે જુઓ ને તો આપણે પેલા મીટર આવતા, બરાબર ને, અત્યારે પણ આપણે ડિજિટલ મીટર આવે છે, એ ડિજિટલ મીટરમાં તમે જોશો તો એમાં 1 kWh લખેલું આવશે, બરાબર ને, જે આપણે દર સેકન્ડે કેટલી ઊર્જા વાપરીએ છીએ, બરાબર ને, એનો આપણને ખ્યાલ આવે છે, પાવરનો ખ્યાલ આવે છે। ઓકે, તો અહીં આપણે ઉર્જાને જૂલમાં ફેરવવાનું છે, તો બહુ સિમ્પલ, જો કિલોવોટ છે 10^3, બરાબર, અને અવર, અવર બરાબર શું થશે, 3600, બરાબર, એને સેકન્ડમાં ફેરવવી પડે, બરાબર। તો હવે આનો તમે હિસાબ કરો, આ 10^3 છે એને ગુણ્યા 3.6 એને ગુણ્યા 10^3, તો હિસાબ કરો તો 3.6 એને ગુણ્યા 10^6 એકમ શું થશે જૂલ, તો 1 kW। મિત્રો આ તમને મગજમાં ક્લિયર તો થઈ ગયું, બરાબર ને, યાદ પણ હોવી જોઈએ, આનો અભ્યાસ આપણે 6ઠા ચેપ્ટરમાં આવશે, કાર્ય ઉર્જા અને પાવરમાં। તો 1 kWh = 3.6 × 10^6 જૂલ, બરાબર ને, અને એ ઓપ્શન છે એ આવશે, બરાબર। 11મા ની વાક્ય રચનામાં થોડી ભૂલ છે, બરાબર ને, એની ડિસ્કશન આપણે પછી કરશું। ત્યાર પછી 12મા પણ એકમ સેકન્ડ કોનો એકમ છે? હવે એકમ સેકન્ડની ગણતરી કરવા જાઓ, એના ઓપ્શનમાં આમ તો તમે એકમ સેકન્ડ જો લેવો ને તો એકમ સેકન્ડ એટલે બીજું કાંઈ નહીં, મિત્રો 1/T થાય, 1/T બરાબર શું થશે, એફને શું કહેવાય, આવું, ઓપ્શન ખોટો આપ્યો છે, એથી કોણીય પ્રવેગ આપ્યું છે, બરાબર ને। છતાંય હું તમને બીજી વાત હું એ કરતો
કે એકમ સેકન્ડ એટલે કે સપોઝ કે કોણીય પ્રવેગની વાત કરીએ બરાબર તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અને એકમ કોણીય પ્રવેગ વડે દેખાડવામાં આવે છે તો કોણીય પ્રવેગનો જે એકમ છે બરાબર ને એ થશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર બરાબર ને એટલે કોણીય પ્રવેગ છે એનો એકમ અત્યારે મગજમાં ખ્યાલ રાખવાનો છે જ્યારે ચાર ગતિ ચેપ્ટર ભણશો ત્યારે તમને આનો ખ્યાલ આવશે બરાબર તો અત્યારે આવૃત્તિ આવશે જવાબ ત્યાર પછી 13મો એમસીક્યુ એક આણ્વીય દળ એકમ ખાલી જગ્યાને સમાન હોય છે મિત્રો આની ગણતરી નથી બરાબર ને પણ એક આણ્વીય દળ બરાબર 12મા ધોરણમાં ન્યુક્લિયસ ચેપ્ટરમાં આ તમારે ભણવામાં આવશે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ને એક આણ્વીય દળ બરાબર શું થશે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર એની સીધું યાદ રાખવાનું છે મિત્રો બરાબર કે નહીં ત્યાર પછી એવી કોઈ એવી કઈ કઈ ભૌતિક રાશિઓ છે કે જેમાં એક સદિશ ને બીજો અદિશ છે અને તેનું પરિમાણ સમાન છે મિત્રો તમે બધી ભૌતિક રાશિની આપણે વાત નથી કરવી બરાબર ને પણ હું તમને કહી દઉં કે ટોર્ક છે અને કાર્ય છે બરાબર ટોર્ક બરાબર બળ અને એને ગુણ્યા લંબ અંતર અને કાર્ય બરાબર તમે જોશો તો બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર ને આ બંને નહીં ભૌતિક રાશિ પરિમાણ છે એ બંનેના સમાન હશે મિત્રો એટલે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ બરાબર બંનેના પરિમાણ કેવા થશે સમાન કારણ કે બળ ગુણ્યા લંબ અંતર એટલે પણ અંતર થયું બળ ગુણ્યા સ્થાનાંતર એટલે પણ અંતર થયું મિત્રો તો એનું શું થશે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ પણ ટોર્ક છે એ સદિશ રાશિ છે મિત્રો ટોર્ક છે એ સદિશ રાશિ છે એને લખવામાં છે ને આમ આવે છે આર ક્રોસ એમ બરાબર ક્રોસ પ્રોડક્ટ હોય છે જ્યારે બળ કાર્ય છે બરાબર ને ઈ એફ વેક્ટર ઇન્ટુ ડી વેક્ટર એટલે કે એફ ડોટ ડી વડે દર્શાવવામાં આવે છે એટલે આ જે છે એ અદિશ રાશિ છે ઉર્જા અને કાર્ય અદિશ રાશિ જ્યારે ટોર્ક કેવી છે સદિશ રાશિ બરાબર કે નહીં મિત્રો 15મો એમસીક્યુ જોઈએ આપણે એ અને બી પરિમાણ જુદા જુદા હોય તો નીચેને આપેલો કયો સંબંધ સાતત્ય જણાવશે બરાબર ને પારિમાણિક સૂત્રનો સરવાળો ન થાય પારિમાણિક સૂત્રની બાદબાકી ન થાય એટલે મારો કહેવાનો મીનિંગ એ છે કે કોઈ પણ પારિમાણિક સૂત્ર તમે લ્યો બરાબર ને ઉર્જા એમ વન એલ ટુ ટી માઇનસ ટુ બરાબર ને એની અંદર તમે એમ વન એલ વન ટી માઇનસ વન એડ ન કરી શકો બરાબર કે નહીં કારણ કે ઉર્જામાં હંમેશા ઉર્જા જ એડ થાય એટલે હું તમને એમ કહું કે સપોઝ કે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ પ્લસ એમ વન એલ ટુ ટી માઇનસ ટુ કરો તો એવું ન થાય કે એમ વન પ્લસ એમ વન એટલે એમ ટુ બરાબર ને પારિમાણિક સૂત્ર ને સરવાળો એટલે કે ઘાતનો સરવાળો ગુણાકાર હોય તો થાય પણ આ રીતે સરવાળો છે એ માન્ય ગણવામાં આવતો નથી તો ઓપ્શન છે એ આવશે કારણ કે ભાગાકાર શક્ય છે 16મો એમસીક્યુ કોણીય વેગનું પારિમાણિક સૂત્ર શું થાય મિત્રો કોણીય વેગ બરાબર v સોરી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અત્યારે તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે વેગ ગુણ્યા લંબ અંતર બરાબર તો વેગ છે એનું પારિમાણિક સૂત્ર આપણને યાદ છે ઓમેગા વડે દર્શાવવામાં આવે છે અને ઓમેગા કહેવાય એલ વન ટી માઇનસ વન અને અહીંયા થશે એલ વન બરાબર કે નહીં લંબ અંતર અંતર માટે એલ વન વેગ માટે એલ વન ટી માઇનસ વન અને અહીંયા તમે કરો ને તો ટી માઇનસ વન જેને કહેવામાં આવે છે આ વૃત્તિનું ઇક્વેશન બરાબર ને તો આમ પણ લખી શકો એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ વન બરાબર આ ઓમેગા નું પારિમાણિક સૂત્ર છે ઓપ્શન આવશે એ ઓપ્શન આવશે બરાબર ને એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ ત્યાર પછી 17મો સાપેક્ષ ઘનતા બરાબર
તો સાપેક્ષ ઘનતા કોને કહેવાય? અચ્છા મિત્રો, કોઈ પણ ની ઘનતા માપવી હોય, કોઈ પણ આપણને ઘનતાની વાત કરવી હોય, બરાબર ને, તો એ ઘનતા હંમેશા પાણીની ઘનતાની સાપેક્ષે માપવામાં આવે છે, બરાબર ને? અને અહીંયા અંશમાં હું લખું દ્રવ્યની ઘનતા. કોઈ પણ સપોઝ કે સાપેક્ષ ઘનતાની વાત કરી હોય, બરાબર ને, તો કોની સાપેક્ષે માપવામાં આવે છે? પાણીની સાપેક્ષે. અને અંશમાં શું થશે? જેની દ્રવ્યની જેની ઘનતા આપણે માપવી છે એનું માપ લેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા ઘનતાના છેદમાં ઘનતા, એટલે ઘનતા માટે જે પારિમાણિક સૂત્ર છે એ અંશ અને છેદમાં બંનેમાં આવશે. તો સાપેક્ષ ઘનતા છે એ પરિમાણ રહિત છે. સાપેક્ષ ઘનતા શું છે? પરિમાણ રહિત, એટલે એન જીરો, એલ જીરો, ટી જીરો. ઓકે મિત્રો, ચલો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક જીનું પારિમાણિક સૂત્ર આપણે નક્કી કરવાનું છે, બરાબર? તો જીનું પારિમાણિક સૂત્ર નક્કી કરવા માટે આપણને સૌથી પહેલી વાત તો એ કે અહીંયા આપણને શું યાદ હોવું જોઈએ? એનું સૂત્ર યાદ હોવું જોઈએ. આની અંદર સૂત્ર લખેલું નથી, બરાબર ને? પણ મિત્રો, તમે લોકો વ્યવસ્થિત આને યાદ રાખશો સૂત્રને, બરાબર? ગુરુત્વાકર્ષણ બળ, આને કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક એમ વન એમ ટુ ને કહેવામાં આવે છે પદાર્થના દળ, અને આર એટલે બંને વચ્ચેના અંતર, બરાબર ને? તો આપણે જીનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય મિત્રો, તો આપણે બરાબરની એક બાજુએ જીને કર્તા તરીકે બનાવવો પડે. તો હું અહીંયા અને આ રીતે દર્શાવી દઉં, જીને કર્તા તરીકે બનાવો તો અહીંયા શું થશે? એફ આર સ્ક્વેર આર સામે ગુણાકારમાં જતો રહેશે અને અહીંયા થશે એમ વન ઇન્ટુ. ઓકે મિત્રો, બસ. તો હવે બધાના પારિમાણિક સૂત્ર આપણે આની અંદર મૂકી દઈએ. ચલો, વર્ડનું પારિમાણિક સૂત્ર યાદ હોવું જોઈએ, એમ વન એલ વન ટી માઇનસ ટુ. આનું પારિમાણિક સૂત્ર અંતર છે, બંને દળો વચ્ચેનું અંતર એટલે એલ વન થાય, પણ સ્ક્વેર છે એટલે એલ ટુ. એના છેદમાં દળ, દળનો ગુણાકાર છે, બરાબર? એટલે દળ માટે અહીંયા એમ વન થાય, અને એને ગુણ્યા બીજું દળ છે એની માટે પણ એમ વન થાય. તો એમ વન એમ વન, તો પેલા આપણે કેન્સલ કરી નાખીએ. આ એમ વન ઉપરની બાજુ જશે એટલે અહીંયા થશે એમ માઇનસ વન. એલ ગુણાકારમાં છે તો અહીંયા થશે એલ થ્રી, અને અહીંયા થશે ટી માઇનસ. ઓકે, તો આ થઈ ગયું જીનું પારિમાણિક સૂત્ર. જીને કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક, જેની કિંમત 6.67 એને ગુણ્યા 10^-11 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ સ્ક્વેર. એકમ બધા યાદ રાખવું, બરાબર ને? ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ 19. કેટલાક વાયુને દર્શાવવા માટે વાંડરવાલ્સ ઇક્વેશન આપેલું છે. આ ઇક્વેશન કદાચ તમારે આવી ગયું છે કેમેસ્ટ્રીમાં, વાંડરવાલ્સ ઇક્વેશન. બી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આર ટી છે, બરાબર? તો આ પ્રક્રિયા સમીકરણ છે જ્યાં પી બરાબર દબાણ છે. રકમમાં એ પૂછવા વાંચી દઉં છું, બરાબર ને? આને આગળ પારિમાણિક સૂત્ર લખો છો. પી બરાબર દબાણ છે, તો દબાણનું પરિમાણ સૂત્ર એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ. વી બરાબર કદ છે, કદ માટે હું થશે એલ થ્રી. ટી બરાબર નિરપેક્ષ તાપમાન છે, બરાબર ને? તો એની માટે પારિમાણિક સૂત્ર થશે કે વન. અને એ બી અને આર અચળાંક છે, તો એનું પારિમાણિક સૂત્ર મેળવો, બરાબર ને? તો મિત્રો, પારિમાણિક વિશેષણમાં આપણે ભણ્યા હતા કે કોઈ પણ રાશિમાં તમે એવી જ રાશિ એડ કરી શકો
કે જે એજ રાશિ હોય, જેમ કે દબાણમાં દબાણ જ એડ કરી શકો, કાર્યમાં કાર્ય જ એડ કરી શકો, ઉર્જામાં ઉર્જા જ એડ કરી શકો, બરાબર ને? પારિમાણીય સૂત્રમાં તમે એમ જ કરી શકો, અલગ અલગ રાશિને એડ કરી શકાય નહીં. તો મિત્રો આપણે એ મેળવવું છે. તો હવે આપણે હું એમ કહું કે આ દબાણ હોય, આ રાશિ પણ શું થાય, દબાણ જ થાય કે નહીં? તો હું આ કહી શકું કે P બરાબર આ દબાણ છે તો આ પણ દબાણ જ છે, તો હું A upon B square બરાબર ને is equal to શું થાય, દબાણ. તો મિત્રો A ને કરતા તરીકે બનાવી દઉં, તો દબાણ into B square. તો દબાણનું પારિમાણિક સૂત્ર મિત્રો અહીંયા લખેલું છે M1 L માઇનસ 1 T માઇનસ 2. કદ માટે L 3 પણ એનો વર્ગ છે, એટલે અહીંયા થશે L 6. તો હિસાબ કરીએ આપણે M1 M ના M બરાબર, એટલે M1 L 6 માઇનસ 1 એટલે 5 અને T માઇનસ 2 M ના M, એટલે આપણો જવાબ છે એ આવશે M1 L5 T માઇનસ 2 બરાબર, એટલે ઓપ્શન એ આવશે. ચલો વિદ્યુતીય અવરોધનું પારિમાણિક સૂત્ર તમે ભણી ગયા છો બરાબર ને? 21મો જોઈ લઈએ આપણે, 3400માં 7 અંકો કેટલા, બરાબર? તો 3400 છે એમાં 7 અંકોની આપણે વાત કરીએ તો જો આપણે પોઈન્ટ પહેલા બધાના અંકો છે 7 અંક ગણાય, એટલે 1 2 3 ને 4, એટલે 7 અંકોની સંખ્યા 4. ઓકે મિત્રો, ત્યાર પછી આગળના એમસીક્યુ છે એ તૂટીના એમસીક્યુ છે બરાબર. હવે આપણે સીધા એમસીક્યુ આવી જઈએ, આટલા એમસીક્યુ આપણે સોલ્વ કર્યા બરાબર ને, એમાં કેટલાક થિયોરેટિકલ એમસીક્યુ હતા બરાબર ને, અને કેટલાક એમસીક્યુ એવા હતા કે જેની આપણે જનરલ નોલેજ આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર ને, પ્રકાશ વર્ષ છે, ચંદ્રમાસ વિશે મેં તમને સમજાવ્યું બરાબર. તો આ બધા એમસીક્યુ છે એ સોલ્વ કરવાના વ્યવસ્થા બરાબર ને. હવે આપણે આગળના એમસીક્યુ જોઈએ.